વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ગરીબી યુનિટમાં ઇકોનોમિક્સમાં ગરીબી માટેના કેટલાક કારણો શા માટે ગરીબી ઉદભવી તેના માટેના કારણોની ચર્ચા કરી હતી આજે આપણે તેને અટકાવવાના ઉપાયો તેને ઘટાડવા માટેના ઉપાયો વિશેની વાત કરવી છે તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઓગણીસો એકાવનથી આયોજન પંચની શરૂઆત થાય છે ત્યારે પંચવર્ષીય યોજનાઓથી જ ગરીબીને નાથવા માટે ગરીબીને ઘટાડવા માટેના પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા છે કેવા કેવા પ્રયત્નો કરેલા છે તે આપણને એકણે મુદ્દા સ્વરૂપે દર્શાવેલા ખેતી ક્ષેત્રે શ્રમિકોના ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય આ માટે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી ખેતી ક્ષેત્રમાં જે ઉત્પાદકો રોકાયેલા છે જે કામદારો રોકાયેલા છે તેમાં ખેતીને કેવી રીતે તેનો વિકાસ કરી શકાય અને વધુમાં વધુ કેવી રીતે તેમાંથી કર્મચારીઓ આવક પ્રાપ્ત કરી શકે ખેત ઉત્પાદકો અથવા તો કામદારો તેમાંથી તેમની આવકો વધારી શકે તેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા તેના માટે કેવા પ્રયાસ કરી શકાય તો કે જૂની ટેકનોલોજી હટાવી અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો એટલે કે કૃષિની નિપજ લેવા માટે જે જરૂરી તત્વો છે તેનો ઉપયોગ કરવો સુધારેલી માળખાકીય સેવાઓ ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો અને કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવે મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં મોટા ભાગનો જે વર્ગ જે છે તે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે તે ખેતીનો જો સારો એવો વિકાસ કરવામાં આવશે ખેતી ક્ષેત્ર પાછળ સંશોધન કાર્ય કરી નવી ટેકનોલોજી સુધારેલા બિયારણો જંતુનાશક દવાઓ આ ઉપરાંત અમુક પદ્ધતિઓ ખેતી વિષયક અમુક પદ્ધતિઓમાં સુધારા કરવામાં આવશે તો ખેત ઉત્પાદકતા વધશે અને ખેત ઉત્પાદકતા વધશે તો કો વધશે અને આવકો જો વધશે તો લોકોને બેરોજગારીનો સામનો કરવો પડશે નહીં અને તે ગરીબીને નાથવામાં કારગર નીવડશે ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય મિત્રો સરકાર મોટા ભાગે મોટા ઉદ્યોગોમાં ભારે ઉદ્યોગમાં વધુને વધુ રોકાણ કરેલું છે પરંતુ નાના જે ગૃહ ઉદ્યોગો છે તેને અવગણવામાં આવ્યા તો આવા ગૃહ ઉદ્યોગો પાસે જો પણ નાણાં રોકવામાં આવે તેમને સહાય કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલા લોકોને પણ ગરીબીમાંથી દૂર કરી શકાય ત્યારબાદ અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ કેટલાક ક્ષેત્રો મિત્રો એવા છે જે સંગઠનમાં નથી છૂટક છૂટક વેપાર કરી અને પોતાની આજીવિકા રળે છે તો આવા ક્ષેત્રોનો જો વિકાસ કરવામાં આવશે તેમની પાસે નાણાંનું રોકાણ કરવામાં આવશે તો તેમાં પણ ચોક્કસથી તેમને આવકો વધુ પ્રાપ્ત થશે અને ગરીબીને અટકાવવામાં મદદરૂપ થશે અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા બાંધકામ ક્ષેત્રના મજૂરો ખેતમજૂરો હાથ લાઈ ચલાવનારા વગેરેનો સમાવેશ કરવામાં આવે આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરી જીવન વીમા સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાયેલ આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા ધિરાણની સગવડોની પણ ભલામણ કરાયેલ ત્યારબાદ મિત્રો યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવેરા નીતિ જે છે મિત્રો તે ધનિક પાસેથી વધુ અને સામાન્ય વર્ગ પાસેથી ઓછો લેવામાં આવે તો પણ ગરીબીની પરિસ્થિતિને ના થઈ શકાય છે કર માળખું જે છે જે ટેક્સેશનનું આપણું સ્લેબ જે છે તેમાં વધુ આવક મેળવનારા પાસેથી ઉચ્ચ વર્ગ પાસેથી ઊંચા ટેક્સ અને સામાન્ય આવક ધરાવનારા પાસેથી સામાન્ય ટેક્સ અને ગરીબ વર્ગને ટેક્સમાંથી બાદ કરવામાં આવે આવી જો કરવેરા નીતિનો ઉપયોગ કરવામાં આવશે તો પણ ગરીબી ચોક્કસથી ઘટાડી શકાય અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃ વહેંચણી કરવા માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવામાં આવે છે જેના પરિણામે ગરીબોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે અને આવકની અસમાનતા અને ગરીબી ઘટે છે ત્યારબાદ માનવ મૂડી રોકાણમાં વધારો મિત્રો માનવ મૂડી રોકાણ એટલે શું તો કે લોકો પાછળનો જે ખર્ચ છે તેમાં વધારો કરો લોકોના સ્વાસ્થ્ય પાછળ તેમને યોગ્ય શિક્ષણ મળી રહે તેમને આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા પ્રકારની વ્યવસ્થા અને તેની પાછળનો ખર્ચ સરકારે વધુ ફણમાં હાથ ધરવો જો લોકો સ્વસ્થ થશે શિક્ષિત હશે તો આપોઆપ રોજગારી મેળવશે અને કૌશલ્ય ધરાવતા હોવાથી વિવિધ ક્ષેત્રોમાં ભાગ લઈ શકશે અને ઓટોમેટિકલી તેમની ગરીબી ઘટશે વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડી રોકાણ કરવામાં આવે છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે પરિણામે ગરીબી પણ ઓછા જોવા મળે છે સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે જે ઊંચા વેતનોમાં પરિણામે આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડી રોકાણ જરૂર પડે છે ત્યારબાદ વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ મિત્રો ગરીબ લોકો જે છે જે ગામડા ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો છે તેમને વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ જો પૂરી પાડવામાં આવે તો પણ તેઓ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે તેના માટે તેમને વધુ ખર્ચ કરવો પડશે નહીં તો તે પણ ગરીબી અટકાવવા માટે કારગર નીવડશે ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર અને ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીના પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આપણે જોઈએ છીએ કે આપણા ગ્રામ્ય સ્તરે અથવા તો શહેરી સ્તરે જે સસ્તા ભાવની અનાજની દુકાનો ચાલે છે તે આનો જ એક ભાગ છે કે જેથી નોર્મલ કંડિશન જે સામાન્ય વર્ગ છે તે જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે તો તેનાથી પણ ગરીબીમાં ખાસો એવો ઘટાડો થઈ શકે ત્યારબાદ રોજગારલક્ષી કાર્યક્રમો અપનાવવા મિત્રો રોજગારીને લગતા કાર્યક્રમો અપનાવવા કે જેથી લોકોને રોજગારી પ્રાપ્ત થાય અને તેનાથી તેમનું ગુજરાન સહેલાઈથી ચાલી શકે એવા કેટલાક કાર્યક્રમો ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા છે સૌથી પહેલું સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના કે જેને એસ જી એસ વાય તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબી માટે મિત્રો છઠ્ઠી પંચ વર્ષીય યોજના જે હતી તેમાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા તે બધા જ કાર્યક્રમો સંકલિત કરી બે ઓક્ટોમ્બર ઓગણીસો ને એંસીથી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈ શરૂ કરવામાં આવ્યો આઈ આરડી મૂળ ઉદ્દેશ ગરીબ પરિવારોને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો ખેતમજૂરો અને ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે આ રીતે આઈ કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો સ્વરોજગારી માટેના કાર્યક્રમો આઈઆરડી અને અન્ય કાર્યક્રમોમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ સ્વરોજગાર માટે ગ્રામીણ યુવકોને તાલીમ ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ કાર્યક્રમ દસ લાખ કુવાઓની યોજના ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કીટ પૂરી પાડવી અને ગંગા કલ્યાણ યોજના મિત્રો આવી કેટલીક રોજગારીલક્ષી કાર્યક્રમ દ્વારા લોકોને અને યુવાનોને તાલીમ આપી અને લોકોને રોજગારી આપવામાં આવે છે જેથી તેમને આવકો મળી રહે અને તેમનું કાર્ય ગુજરાન તે સહેલાઈથી ચાલી શકે એક એપ્રિલ ઓગણીસો નવ્વાણુંથી આઈઆરડીપી અને તેની સાથે સંકળાયેલ અન્ય યોજનાઓ ભેગી કરી તેને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના નામ આપવામાં આવ્યું આ યોજનામાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોના વિકાસ માટે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ ટેકનોલોજી ધિરાણ ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આ જે આઈઆરડી કાર્યક્રમ જે હતો જે બે ઓક્ટોબર ઓગણીસો ને એસીથી સંકલિત કરવામાં આવેલો ચાલુ કરવામાં આવેલો તેમાં વિવિધ પ્રકારના આવા પ્રોજેક્ટોનો સમાવેશ થતો જેને ત્યારબાદ ઓગણીસોને નવ્વાણુંથી સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના નામ આપવામાં આવ્યું જેમાં લોકોને પોતાના કાર્ય માટેના વિવિધ જે ટૂલ્સ જે છે સાધનો છે તે પૂરા પાડવામાં આવે છે રોજગારી પૂરી પાડવામાં આવે છે અમુક પ્રોજેક્ટોમાં લોકોને રોજગારી આપવામાં આવે છે જેનાથી તેઓ આવક પ્રાપ્ત કરી શકે અને તેનાથી ગરીબીમાં ઘટાડો કરી શકાય તેવા પ્રયાસો ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ત્યારબાદ વેતન રોજગારી કાર્યક્રમ પ્રધાનમંત્રી રોજગાર યોજના રાષ્ટ્રીય રોજગાર બાહ્યધરી કાનૂન કે જેમાં આપણે બે હજાર પાંચનો નરેગા એક્ટ નેશનલ રેગ રેગ્યુલેટરી એક્ટ જે છે જેને આપણે મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ એન્ડ રેગ્યુલેટરી એક્ટ તરીકે ઓળખીએ છીએ તે બે હજાર પાંચનો આ ગેરંટી કાનૂન છે કે જેમાં લોકોને ફરજિયાતપણે સો દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત આવાસ યોજનાઓ સામાજિક સલામતીની યોજનાઓ જનધન યોજના કે જેમાં દોઢ કરોડ જેવા ગરીબોને ઝીરો બેલેન્સમાં ખાતું ખોલી આપવામાં આવેલું છે તેવું નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજના આવી ઘણી બધી યોજનાઓ દ્વારા મિત્રો ગરીબી અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે તો અહીં કણે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ આગળના લેક્ચરમાં આપણે નવા યુનિટ સાથે મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત